વાપીના બલીડા વિસ્તારમાં એક યુવક પર અદાવતમાં કેટલાક ઇસમો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વાપીના બલીડા વિસ્તારમાં આવેલ જીવીની પાછળ રહેતા અમજદ નામનો યુવકને આ જ વિસ્તારમાં રહેતા વસીમ રાજા અને નસીમ નામના ઇસમોએ જૂની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજા પામેલા અમજદ પઠાણને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાપી ટાઉન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. बाटिया कौन है? यही खा लेते हैं. मारे मैंने उसको टिकट लाने को बोला था कि मेरे को गांव जाना था, चले जाओ टिकट लेकर आओ. समझ गए वो लोग मारा मारे मेरे साथ कुछ मेरे लड़के के साथ जो हुआ. अरे भाई वही लड़का के साथ ही हुआ तो वही चीज. अगर मार भी डालते लड़के तो उठा के डूंगरा लेके गए थे. हाँ नाके पे उसको नाके पे उसको मारा नहीं था. घर पे भी गया पहले मोबाइल में उसे क्या बोला क्या पूछ रहे हैं तुम? मैटर हुआ था मोबाइल चोरी किया था उसका मैटर. यार आदमी रोज चीड़ नहीं हो रहा कि पुलिस आ गए कुछ नहीं किया. चार पांच दिन हो गया मार के फेंक दिया इधर मारा और ले जाके डोंगरा पे छोड़ा. ये कोई मतलब होगा फिर समझ में आएगा कारण से. કે આ બહાર થી છોકરા લાવી મુંબઈ થી હોય અથવા કોઈ બી હોય એરિયા થી છોકરા 20-25 લઈને આવું. કોણ લાવે? આ જે નસીમ છે રાજવ છે એનું નામ છે. તે આ ઘટના બી બહુ ગંભીરતાથી લેવી પડે. આ પોલીસને બી બહુ ગંભીરતાથી લેવું પડે આ વસ્તુ. કેમ કે આ વસ્તુ બહુ ખરાબ કહેવાય. અમારા એરિયામાં એવું વસ્તુ બહારના છોકરા લઈને જો એકને ટીપી નાખે. અને આજથી હમણાં 2-3 દિવસ પહેલાં ઘટના જે બની છે તે ઘટનામાં જે એક છોકરાને માર મારેલો છે અને મારીને તે પેલા ડુંગરા ફેંકી દીધેલો એવી વાત સંભળાવી. તે આજે વલસાડ હોસ્પિટલમાં એડમિટ બી છે. આનું કાર્યવાહી જલ્દ સે જલ્દ આ લોકોએ લેવી જોઈએ. પ્લસ આ કલેક્ટર બી કંઈક એનું ઓલું કરવું જોઈએ. એ લોકોને ઉપર સુધી અમે બી ઉપર સુધી પહોંચ કરવાની તૈયારી કરીએ છીએ. આ વસ્તુ તો શું છે કે જે એના કેસ બી બહુ બધા છે. હોન્ટે જેવો માણસ બી કહેવાયા. એટલે આમાં ગંભીરતાથી જે હું તો કહું પોલીસ કાર્યવાહી કરે તો બહુ સારી વાત કહેવાય. એમ કે વારંવાર જો આ ઘટના બીજી વખતે બી આ તો ઠીક છે આની બની પ્લસ બીજો બી માણસ હોય એની બી બની શકે. એટલે આ હું એક ધાકનો માહોલ કહેવાય. ઝાપડા માર કે હટા દયા રાજનપુર સુબહ મેં ઉસકે ભાઈ લોગ આયે મેરે કો પકડે ફિર બોલતે તુમને મેરે બાપ કો મારા યે વો ઓર આપકે સાથ એરિયા વાલે થે સર આપ યે પૂછ લેના મેને કિસી કો કુછ મારા નહીં થા. वो लोग फिर मेरे को आए 15-20 जन मिल के मेरे को वहाँ पे मेहुल भाई के गैरेज के पास में मारने लगे. फिर मेरे को वहाँ पे मारे. फिर मेरे को वहाँ से उठा के लेके गए डुंगरी डुंगरा डुंगरा भोपाली नगर के बाजू में मैदान में. उधर भी ले जाके मेरे को बहुत मारे. कितने लोग थे? कम से कम 15-20 जन थे. कौन कौन था उसमें? उसमें से खाली 3 जन का नाम मालूम है साहब, बाकी वो लोग का नाम नहीं मालूम है.